संघ प्रदेश दमणमां कोस्टगार्ड रनवे पर डोमेस्टिक एरलाइन सेवा शुरू कराई रही छे અને આગામી દિવસોમાં પ્રશાસન ડોમેસ્ટિક એર સ્ટ્રીપ પણ બનાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જો કે આ મામલે મરવડ વિસ્તારમાં જમીન માલિકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે પ્લાનમાં થોડો ફેરફાર કરવામાં આવે અને શક્ય તેટલી ઓછી જમીન સંપાદિત કરાય, તેમજ આ પ્લાનના લીધે આસપાસમાં બાંધકામ પણ થઈ નથી શકતું. જગાનું નુકસાન છે અમારું, કારણ કે એ અધિગ્રહણ કરવાથી વધારે જગાનું નુકસાન તો બીજી જગામાં છે, આમાં લેન્ડમાં બતાવેલું જ છે, એનાથી વધારે જગા છે. કમસે કમ 50-100 ખેડૂતો છે અમારા અહીંયા. આ મામલે જો નવી જમીન સંપાદન થશે તો ખેતી કરતા લોકો જમીન વિહોણા થઈ જશે, જેને લઈ ખેડૂતો ભારે ચિંતિત છે. ત્યારે દમણના યુથ એક્શન ફોર્સે પ્રશાસક સાથે બેઠક યોજી હતી અને સ્થાનિક ખેડૂતો સાથે પ્રશાસન સીધી જ બેઠક યોજે તેવી માંગ કરાઈ છે. વિકાસ થાય અને દમણમાં કોઈ એરપોર્ટ આવે, કનેક્ટિવિટી વધે, એવું દમણના લોકો ચાહી રહ્યા છે. પણ ખેડૂતોની જેની જમીન સંપાદિત થઈ રહી છે તે લોકોના મનમાં શંકાનું સમાધાન ન થાય તો દમણમાં કોઈ વિકાસનો પણ કોઈ મતલબ મહત્વ રહેતો નથી. સંઘ પ્રદેશમાં અગાઉ પણ કેટલીય મહત્વલક્ષી યોજના આવી અને વિરોધને કારણે ફાઇલોમાં જ અટવાઈ ગઈ છે, ત્યારે પ્રશાસન દ્વારા નવી યોજનાના અમલીકરણમાં સ્થાનિક અગ્રણીઓ અને ચૂંટાયેલ પ્રતિનિધિ સાથે બેઠક યોજાય તેવી માંગ કરાઈ છે. માનવ ઠાકોર, VTV દમણ.